145 માંજલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર ચિરાગ ઝવેરીએ વિસ્તારમાં સ્કૂટર રેલીનું આયોજન કર્યું હતું. બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણીને હવે 4 દિવસ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પોતાના મતદારો સુધી પ્રચાર ફેરની રેલીનું આયોજન કરી રહ્યા છે, ત્યારે 145 માંજલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર ચિરાગ ઝવેરીએ માંજલપુર ગામમાં આવેલ ભાતીજી મંદિરે દર્શન અર્ચન કરી પ્રચાર ફેરણીનો પ્રારંભ કર્યો હતો. આજ રોજ માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચિરાગ ઝવેરીને સમર્થકોએ પુષ્પમાળા પહેરાવી તેમનું સ્વાગત કરી વિજય મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સ્કૂટર રેલી વિવિધ વિસ્તારમાં ફરી હતી. ચિરાગ ઝવેરીએ લોકોના મળતા સમર્થનને લઈ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીને ફક્ત 4 દિવસ બાકી રહ્યા છે ત્યારે અમે એક સ્કૂટર રેલીનું આયોજન કર્યું છે અને જે રીતે માંજલપુર વિધાનસભાની અંદર ચાલુ ધારાસભ્ય પ્રત્યેનો આક્રોશ, એમની લોકો જોડે સંપર્ક નહીં કરવાની નીતિ, માંજલપુર વિધાનસભામાં કામ નહીં કરવાની નીતિ અને અમદાવાદી પોળથી માંજલપુરમાં લડવાના કારણે એક જબરજસ્ત લોક સમર્થન મને મળી રહ્યું છે અને મને એટલે મળી રહ્યું છે કે સતત 32 વર્ષ માંજલપુરમાં ચૂંટાયા પછી મેં સૌથી અગત્યની વાત એ કરી છે કે લોકોના કામ કરવા, લોકોની સાથે રહેવું, લોકોની વચ્ચે રહેવું, લોકો માટે જીવવું અને માંજલપુરમાં 108 બનીને લોકોને મદદરૂપ થવાનું. ત્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના એક પણ યુવાનને મદદ નથી કરી, એક પણ વડીલોનું ધ્યાન નથી રાખ્યું, મહિલાઓનું ધ્યાન નથી રાખ્યું. મોંઘવારી વધી ગઈ, GST આવી ગયો, નોટબંધી થઈ, ઘણા ઘણા પ્રસંગો બન્યા, વરસાદના પાણી ભરાય, ગટરો ઉભરાય, ત્યારે પણ ધારાસભ્ય શ્રી આ બાજુ જોવા પણ નથી આવ્યા. ત્યારે જબરજસ્ત લોક સમર્થનને કારણે આજે મારા કાર્યકરોનો ઉત્સાહ વધ્યો છે અને ચોક્કસ અમને જીત અપાવશે એવી અમને ખાતરી છે.